ओके, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपणे रिविजन करवानुं छे, मीन्स जे जेटला भी सेशन्स अप्रोचिस जोया एने रिलेटेड आपणे नानुं एवुं रिवाइज करी नाखीए। तो पहेला तमने एमांथी कंई जो डाउट होय तो विचारीने पूछता जाओ। मैं लख्युं मेसेजमां, एक बे स्टूडेंटे ज कंईक रिप्लाय कर्यो छे, बीजा कोई कहीं करूँ नहीं, એટલે ख्याल आ गयो है एवं है। तो जेने एक ने डाउट है ने पछी समझावी दईश, वांधो नहीं, जो बीजू बतावी दऊं। अने जो डाउट होय, क्वेरी होय, कहीं तमने न समझाणु होय, प्रेक्टिकली तमे इम्प्लिमेंट करता हो, एमां कहीं तमने थयुं होय तो पूछो, मैसेज करो और बोलीने मने कहता जाओ कि आ वस्तु छे। तो एमां शुं, एकनो घणी वार डाउट होय ने बीजानो ही डाउट होय, एटले एवुं होय तो पूछता जाओ, तो बधाने हारे हारे सोल्व थई जाय। एटले ओके, एक बे मिनिट राह જોઈ, જો કોઈને કાંઈ એવું હોય તો પૂછતા જાઓ, અધરવાઇઝ એક ડાઉટ જે આવ્યો છે, સેશન એન્ડ કૂકી બંને સાથે કેવી રીતે મેનેજ કરવા એ બી જોઈ લઈ, ચાલો ઓકે। ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્રોચીસ જે બે છે ને, એક કૂકીઝ છે અને બીજું સેશન છે, એનું રિવાઇઝ કરી નાખું। પહેલાં જો હજી એક વખત સમજી લેજો કે બંને એપ્રોચ છે, રાઇટ, ટુ આઇડેન્ટિફાય ધ ક્લાયન્ટ, રાઇટ, કે ક્લાયન્ટને કેવી રીતે તમે આઇડેન્ટિફાય કરી શકો। ઓકે, જસ્ટ અ મિનિટ, શું કહે છે, પ્લીઝ એક્સપ્લેન બોથ કૂકીઝ એન્ડ સેશન, યસ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ધ કૂકીઝ એન્ડ સેશન બોથ, યસ કૂકી, સી બંને આપણે જોશી, આપણે કૂકી અને સેશન બંનેનું એક્ઝામ્પલ વરી પાછું હું કરાવીશ, બટ એ એક્ઝામ્પલ તો કરાવીશ જ, એ પહેલાં હજી બંને જે શું છે ને એક વખત હજી સમજી લેજો, હજી એક વખત કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય કે સી કૂકી એન્ડ સેશન બોથ આર દેર ટુ આઇડેન્ટિફાય મે બી ધી ક્લાયન્ટ્સ, બરાબર છે, એ રીતે તમે એનો યુઝ કરી શકો। મોર સ્પેસિફિકલી ધ સેશન, કે જે ક્લાયન્ટને આઇડેન્ટિફાય કરે ને એનું એક ઇન્ટરવલ છે એ મેનેજ કરવાનું કામ કરે, ઇન્ટરવલ મીન્સ ટાઈમ ઓફ સ્પાન, કે જેના સાથે એ વેબસાઇટ સાથે કન્ટિન્યુએશનમાં કામ કરતો હોય, બટ સ્ટીલ કૂકી જે છે એ બી તમે યુઝ કરી શકો છો ટુ આઇડેન્ટિફાય ધ સેશન, રાઈટ। બટ બેઝિકલી શું થાય, કૂકીઝ જ્યારે તમે યુઝ કરતા હો ને, એટલે તમે તમારી બુક્સમાં વાંચતા હશો, ઇટ ઇઝ ધેર ફોર મેનેજિંગ ધ ક્લાયન્ટ પ્રેફરન્સીસ, રાઈટ, એટ ધી ક્લાયન્ટ સાઇડ, મીન્સ ક્લાયન્ટ રિલેટેડ કયા એવા સેટિંગ્સ છે, ક્લાયન્ટ રિલેટેડ મીન્સ ક્લાયન્ટ જે છે, ફોર એક્ઝામ્પલ તમારી વેબસાઇટનું જે હોમ પેજ છે એના કોઈ સેટિંગ ક્લાયન્ટને એની રીતે રાખવા છે, બટ એ ઇન્ફોર્મેશન તમારે સર્વર સાઇડ કંઈ સ્ટોર નથી કરવી, એ તમારે ક્લાયન્ટ સાઇડથી જ કંઈક ઇન્ફોર્મેશન છે મેનેજ કરી લેવી છે, સો દેટ નેક્સ્ટ ટાઈમ અગેઇન ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે તો એ કૂકીઝ તમે એના જ કોમ્પ્યુટરમાંથી રીડ કરી અને સર્ટેન સેટિંગ્સ એન્ડ પ્રેફરન્સીસ જે છે એ મેનેજ કરી શકો, ઇટ ઇઝ ફોર વન થિંગ, આ છે કૂકીઝ જોઈએ, રાઈટ। અને પછી જે સેશન આવે છે, જે એક્ઝેક્ટલી આપણે સેશન જે જોયું ગઈકાલે HTTP સેશન, એ ક્લાયન્ટનું ઇન્ટ્રોડક્શન ફોર અ વેબસાઇટ, કેટલા સમય સુધી તમારી સાથે વાત કરે છે, મીન્સ કોમ્યુનિકેશન કરે છે, એ ટાઈમ સ્પાનમાં એને કઈ કઈ એક્ટિવિટી કરી, અથવા એક પેજમાંથી બીજા પેજમાં એ નેવિગેટ થાય છે, લાઈક કાર્ડ સિસ્ટમ કોઈ હોય એમાં કાંઈ તમારે મેનેજ કરવું હોય, તો યુ મે યુઝ ધી સેશન, બિકોઝ સી આની પહેલાં જ જ્યારે સેશન શરૂ થયું ને ત્યારે એ વાત થઈ હતી કે HTTP ઇઝ અ સ્ટેટલેસ પ્રોટોકોલ, એટલે એવરી ટાઈમ ક્લાયન્ટ કંઈક ક્લિક કરે, લિંકને ક્લિક કરે અને સર્વર ઉપર રિક્વેસ્ટ જાય, એ સર્વર માટે નવી જ રિક્વેસ્ટ હોય છે, બટ સેશન જો હોય તો એને ખ્યાલ આવે કે ના, ઇટ ઇઝ ધ વન હુ હેઝ રિક્વેસ્ટેડ અર્લિયર ઓલ્સો, એટલે તમારું જે સેશન છે એના સાથે બધું જ કન્ટિન્યુએશનમાં, એટલા માટે આપણે સેશન્સ જોયું હતું। સો લેસ ચેક, આપણે જે એક્ઝામ્પલ જે છે ને, પહેલાં આપણે કૂકીઝ જોશી,
અને કુકીઝ થઈ જાય પછી સેશન, બંને આપણે ફટાફટ બંને એક્ઝામ્પલ થઈ જશે, કેમ કે થોડોક તમને ખ્યાલ છે કે કેવી રીતે કરવું, રાઈટ? સો લેસ ઓકે, લેટ મી શેર માય સ્ક્રીન. પહેલાં હું તમને એની સાથે સ્ક્રીન શેર કરી દઉં, પછી આપણે કામ કરીએ, રાઈટ? આ જૂનું બધું જે છે એ આપણે જવા દઈએ છીએ, રાઈટ? અને હું સાઇડ ફ્રેક કરું છું અત્યારે. લેસ સ્ટાર્ટ ફ્રોમ સ્ટાર્ટ, બરાબર? શરૂઆતથી જ શરૂઆત કરીએ અને નેક્સ્ટ કરું. કૂકી કૂકી એન્ડ સેશન રિવાઇઝ, રાઈટ? એવું લખું છું ખાલી, એટલે આપણે બી ખ્યાલ આવે. નેક્સ્ટ નેક્સ્ટ ડિપ્લોયમેન્ટ ફાઇલ ભલે બનાવે એન્ડ ફિનિશ. હિયર ઇઝ ધ પ્લેસ, રાઈટ? જો આપણે દરેક વખતે બધા જ એક્ઝામ્પલમાં સાટા સેશન અપ્રોચમાં ઇન્ડેક્સ પેજ એટલે બનાવેલું છે, કેમ કે આપણે ડિરેક્ટલી કોઈ સાવલેટને રન નથી કરતા. ક્લાયન્ટ તો એટલીસ્ટ રન નથી જ કરતો, રાઈટ? ક્લાયન્ટ પાસે એક યુઝર ઇન્ટરફેસ હોય, જે કોઈ એક HTML પેજ હોય, એટલા માટે આપણે એક HTML પેજ બનાવીએ છીએ. સો લેટ્સ હેવ ઇટ, એક આપણે HTML પેજ બનાવી નાખીએ. ઇન્ડેક્સ, રાઈટ? કાંઈ બી નામ રાખી શકો છો. અહીંયા આપણે લખી નાખી કી એન્ડ સેશન રિવિઝન, રાઈટ? નાઉ અહીંયા આપણે એક એઝ ઓલવેઝ આપણું ટ્રેડિશન છે ફોલો કરીએ છીએ, તો કરી નાખીએ અહીંયા બી. અહીંયા આપણે એક HR રાખી દઈ. નાઉ હિયર ઇઝ ધ પ્લેસ, આપણે કંઈક ઇન્ફોર્મેશન જે છે એ યુઝર પાસેથી રીડ કરતા હોય, બટ એ પહેલાં આપણે ફોર્મ ચેક બનાવતા હોય અને એક્શનની અંદર કોઈ વેલિડ સાઉલેટનું નામ આપીએ. લેટ્સ સે સેટ કૂકી, રાઈટ? એનું એક્શન જ એ રીતે આપું છું એન્ડ મેથડ ઇઝ ઇક્વલ ટુ અત્યારે ચાલો ગેટ ભલે રહી. બસ નાવ હવે ઇનપુટ ટાઈપ દેવા પડે, એટલે પહેલાં આપણે અહીંથી લઈ લઈએ એન્ટર કૂકી ઇન્ફોર્મેશન, આપણે એવું કરીએ, રાઈટ? એવું એમાં યુઝર કાંઈ ઇનપુટ કરશે. લેટ્સ સે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એન્ડ આઈડી, નેમ લઈશી આપણે, હા નેમ, ઇન્ફોર્મેશન. આઈડી ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે TXT કૂકી, TXT C1, રાઈટ? કૂકી વન એવું રાખીએ છીએ આપણે, અથવા TXT C1 રહેવા દો ને, ચાલશે અત્યારે. અને આ પીને આપણે અહીંયા પૂરું કરી દઈએ, રાઈટ? એટલે અહીંથી એક ઇનપુટ આપણે લીધું, ધેન એક ફરી પાછું પી લઈ અને બીજું ઇનપુટ અહીંયા લઈ લઈએ આપણે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સેટ કૂકીઝ, નામ છે ને અગેઇન TXT my cookies. ડન. હવે એને ફોર્મેટ કરી નાખી થોડુંક, એટલે એની એવી રીતે એને ફોર્મેટ કરી નાખી, એનો શોર્ટકટ છે Ctrl Shift F. સો ઇટ્સ ડન, રાઈટ? આપણું ફોર્મ થઈ ગયું, H1 ટેગ થઈ ગયું, HR થઈ ગયું. હવે અહીંથી એ સેટ કૂકીઝ નામની સાવલેટની અંદર જાય, કે વેરિન આપણે શું કરશું, એક કૂકીઝ જે છે એ ક્લાયન્ટના મશીનમાં સેટ કરશે. તો સાવલેટ બનાવીએ ચાલો, કે જે કૂકીને સેટ કરશે. આ સાવલેટ કરીએ, લેટ્સ સે સેટ માય કી સેટ, એવું આપું છું ઇન્ટેન્શનલ, રાઈટ? એટલે એના કોઈ સાથે કોન્ફ્લિક્ટ ન થાય.
અહીંયાથી આપણે એને મેપિંગ જે છે અહીંયા જોઈ લેવાનું કઈ રીતે છે. એડિટ કુકીઝ શું આપણે આવેલું છે, સેટ કુકીઝ છે ને, સેટ કુકીઝ, રાઈટ, સેટ કુકી, લેટ્સ સે સેટ કુકી આપણે રાખીએ, માં બી સેટ કુકી કરી નાખીશ. ઓકે, એન્ડ નેક્સ્ટ એક જ મેથડ આપણે લીધી છે અહીંયા, ગેટ અને ફિનિશ. અહીંયા કાંઈ ભૂલ થાય પહેલાં હું અહીંયાને કાઢી નાખું સેટ કુકી. આ સેટ કુકી અહીં થઈ ગયું. અહીંથી આને હું જવા દઉં છું, રાઈટ. આ તો બધાને ખ્યાલ જ છે, આમાં કાંઈ હજી આપણે નવું નથી કર્યું. ઓકે, ના, અહીંયા આપણે ફોર્માલિટી બધી જે કરીએ છીએ, રિસ્પોન્સ લિસ્ટ થાય ગયા, વેઇટ ડોટ સેટ કોન્ટેન્ટ ટાઈપ ટેક્સ એસ એચ ટી એમ એલ, પછી આપણે પ્રિન્ટ રાઇટર લઈએ છીએ, પ્રિન્ટ રાઇટર. મને આઉટ ને બદલે પી ડબલ્યુ બેટર લાગે છે, એટલે હું દર વખતે પી ડબલ્યુ લાવું છું. ગેટ રાઇટર આપણે લઈએ છીએ. નાવ અહીંયા આપણે કૂકીઝ છે એ એડ કરી શકીએ. સી, પ્રીવિયસ એક્ઝામ્પલમાં તમે શું કર્યું હતું, અહીંથી પેરામીટર ફેચ કરતા હતા અને પછી સેટ કરતા હતા. એ તો આપણે કરશી જ, પણ પહેલાં જો આ રીતે આપણે કરીએ, રાઈટ, કૂકી, કૂકીના ઓબ્જેક્ટનું નામ આવે, ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કૂકી આવે ને, પછી કૂકી નેમ આવે ને, લેટ્સ સે સી વન, ધ વેલ્યુ વેલ્યુ ઓફ કૂકી વન, રાઈટ. એટલે કૂકી જે છે એ સેટ થઈ ગયું. નાવ કૂકીઝ જે છે એ બનાવી નહીં કે પછી ક્લાયન્ટના મશીનની અંદર એને આપણે એડ નથી કરી. એટલે અહીંયા જો આપણે લખતા હતા રિસ્પોન્સ ડોટ એટ કૂકીઝ, અને અહીંયા કોઈ તમારે કૂકીના ઓબ્જેક્ટનું નામ લખવું પડે. એટલે અહીંથી આપણે જેવું ક્લિક કરશી એટલે સબમિટમાં જશે, સબમિટમાં ક્લિક કરશી એટલે સીધું એ આ સાવલેટમાં આવશે. અને અહીંયા આપણે કૂકીનો ઓબ્જેક્ટ બનાવ્યો એનું નામ રાખ્યું સી વન, અને વેલ્યુ છે આપણે આ રાખી, અને ક્લાયન્ટના મશીનમાં એ સ્ટોર થઈ ગઈ. પહેલાં આટલીક વસ્તુ ચેક કરીએ. જો હજી આને મેં ફેચ જ નથી કર્યું, રાઈટ, કેમ કે મેં બી એને લીધે કદાચ ઘણા લોકોને કન્ફ્યુઝન થયું હશે, તો એને હું અત્યારે સાઇડ ટ્રેક જ કરી નાખું છું, એનો યુઝ બી બતાવું છું. બટ લેટ ઓનવર્ડ્સ પહેલાં આટલો ખ્યાલ આવવો જોઈએ કે આપણે યુઝર પાસેથી કાંઈ નહીં, આપણે જ આપણી સ્ટેટિક વેલ્યુ જે કહેવાય ને, ફિક્સ વેલ્યુથી કૂકીને સેટ કરી અત્યારે. ખાલી સેટ કરી, જો ખાલી આપણે સેટ કરી છે, પછી એને રીડ કરશી. ઓહ, શું છે ભાઈ, પ્રોબ્લેમ આવી ગયો આને, શું છે. ઓકે, ટેગ ઓલો પૂરો કરતા રહી ગયો, બસ એટલે એને પ્રોબ્લેમ આવી ગયો. આવી ગયું એન્ટર કૂકી ઇન્ફોર્મેશન, એવું થયું ને. અત્યારે કાંઈ બી એન્ટર કરી કંઈ મતલબ જ નથી, કેમ કે આ વેલ્યુ આપણે ફેચ નથી કરતા, રાઈટ. જો કૂકી જે છે એ સેટ થઈ ગઈ, અહીંયા કાંઈ આવ્યું નહીં, કેમ કે મેં વેલ્યુ કંઈ પાસ નથી કરી, બટ કૂકી સેટ થઈ ગઈ છે. તો કૂકી હેઝ બીન સેટ. કૂકી તમે આ પેજ જે છે અહીંયાથી બી તમે ફેચ કરાવી શકો, અને બીજા પેજ એટલે કે બીજી સાવલેટમાંથી બી કરાવી શકો. એ આમાંથી કરાવશો તો આવવાનું જ હોય ને, ઓબ્વિયસ વસ્તુ છે. જો અહીંથી કૂકી સેટ કરીએ એટલે આવવાની છે, અહીંથી બી મળી જાય ઇન્ફોર્મેશન સિમ્પલી. જો તમે આવી રીતે કરો ને, આપણે પી ડબલ્યુ ડોટ પ્રિન્ટ એલન કૂકી નેમ, કૂકી નેમ એવું લખું છું, લેસ સે ડોટ કૂકી ડોટ ગેટ વેલ્યુ ગેટ ક્લાસ ગેટ નેમ જો છે ડોટ ટુ સ્ટ્રીંગ, બરાબર. એ જ રીતના આને ફરી પાછું નીચે લઈ લઈ અને અહીંયા પી આપી દો, કૂકી ડોટ ગેટ શું છે વેલ્યુ, આ એની વેલ્યુ આવી ગઈ. એટલે આ જ કૂકી, હોય કૂકી ઓબ્જેક્ટની જ આવે છે અત્યારે, મીન્સ જે બી વેલ્યુ આવશે અત્યારે કરંટ સાવલેટની અંદર કૂકી છે એની જ બધી વસ્તુ એ તમને અહીંયા ડિસ્પ્લે કરશે, રાઈટ. લેટ્સ ચેક શું કરે જો અહીંયા આવે.
દેખાઈ જાય શું થયું એ સી વન જ આવે ને, ઓબ્વિયસ વસ્તુ છે કેમ કે આનું નામ સી વન જ રાખ્યું છે આપણે. અને વેલ્યુઝ છે મીન્સ અહીંથી જ જેવું આ સ્ટેટમેન્ટ જે છે એ થાય ને એટલે શું થાય જોજો એક મિનિટ તમને હજી સમજાવું. લેટ મી રીડિફાઇન ઇટ ફોર યુ. જોજો અહીંયા ખાસ જુઓ આપણે અહીંયા શું કર્યું છે કે આ ક્લાયન્ટ છે, રાઈટ? ધીસ ઇઝ યોર ક્લાયન્ટ એન્ડ ધીસ ઇઝ ધ સર્વર. હવે ક્લાયન્ટે અહીંથી રિક્વેસ્ટ કરી, રાઈટ, આપણા પેજની અંદર, સોરી અહીંયા અહીંથી તમે ક્લિક કરો છો ને, મીન્સ યુ આર હેવિંગ રિક્વેસ્ટ ટુ ધ સર્વર. એટલે તમે અહીંથી એક રિક્વેસ્ટ જેવી મોકલો, રાઈટ? અહીંયા આપણી કન્ટેનર હોય, પછી અહીંયા આપણી આ સાવલેટ છે, રાઈટ? આ સાવલેટની અંદર તરત જ શું થઈ જાય, જો આ કોડ લખેલો છે આપણે, કૂકીઝ છે ડિફાઇન થઈ જાય, રાઈટ? એટલે અહીંયા જે છે એ કૂકીઝ બને. આ કૂકી ભાઈનું, આ કૂકીના બે પાર્ટ થયા, આ કૂકીનું નામ થયું અને આ વેલ્યુ થયું. અને આ કૂકીના નામની વેલ્યુ જેવી બની જાય, અહીંયા આપણે સી વન લખ્યું હતું, અહીંયા વેલ્યુ ઓફ સી વન જે આવતી હતી એ લખ્યું હતું, એ પાછું આપણે શું કર્યું છે જો અહીંયા રિસ્પોન્સ ડોટ એટ કૂકીઝ. એટલે તરત જ અહીંથી રિસ્પોન્સ ડોટ એટ કૂકીઝ થાય ને, એટલે ક્લાયન્ટના કોમ્પ્યુટરમાં સીધું પહોંચી જ ગયું, બરાબર? સીધું અહીંયા એ પહોંચી ગયું છે. રિસ્પોન્સ ડોટ એટ કૂકી કરો તો, અધરવાઇઝ નહીં, રાઈટ? એટલે અહીંયા એ પ્રોસેસ થાય છે. બટ સ્ટીલ આપણે જે આ કૂકી રીડ કરી છે અત્યારે, એ રીડ ક્યાંથી કરી? અહીંથી જ રીડ કરી છે અત્યારે, ક્લાયન્ટના કોમ્પ્યુટરમાંથી રીડ નથી કરી. કેમ? વાય? બિકોઝ આપણે જો અહીંયા શું લખ્યું છે, કૂકી ડોટ ગેટ નેમ કર્યું ને, એ તો અહીંયા સર્વરની મેમરીમાં જ છે અત્યારે. એટલા માટે જ્યારે કૂકીનું એક્ઝામ્પલ આપણે કર્યું હતું ને, ત્યારે બીજી સાવલેટ આપણે યુઝ કરતા હતા. એનાથી શું થાય, બીજી સાવલેટમાં અહીં જેવું તમે ક્લિક કરશો લિંકથી, એટલે બીજી સાવલેટમાં જશો, એટલે તમારું જે ફ્લો જે છે એ બીજી સાવલેટમાં જાય, અને પછી જે કૂકી રીડ થાય ને, લેટ ઓનવર્ડ જે કૂકી રીડ થાય, એટલે જો અહીંયા આપણે, અહીંયા આપણે બીજી આપણે એક સાવલેટ બનાવશી, રાઈટ? હમણાં બનાવશી આપણે, એટલે આ કૂકી બની ગઈ, અહીંયા પહોંચી ગઈ. એટલે બીજી સાવલેટ જે બનાવશો, એટલે આ જ સેમ રિક્વેસ્ટ છે બીજી સાવલેટમાં જાય. એટલે રિક્વેસ્ટ જાય એની સાથે સાથે આની કૂકીની જેટલી બી ઇન્ફોર્મેશન હોય એ બી આ બીજી સાવલેટમાં પહોંચશે, અને પછી અહીંયાથી કૂકીઝ જે છે એ આપણે ક્લાયન્ટના મશીનમાંથી રીડ કરશી, રાઈટ? અત્યારે તો આ સર્વર ઉપરથી જ રીડ કર્યું છે, એમ કહે જો કૂકીના ઓબ્જેક્ટનું નામ જ લખ્યું છે આપણે, રાઈટ? એટલે આપણે આ પ્રેક્ટિસ નથી કરી. આપણે જ્યારે એક્ઝામ્પલ જોયું ત્યારે આ નહોતું કર્યું આપણે. આને હું કોમેન્ટ કરી દઉં, ખ્યાલ આવે છે આટલી વસ્તુનો? પહેલાં બધાને પછી બીજી સવલત બનાવું. હલો, ખ્યાલ આવે છે? હલો, યસ સર, ખ્યાલ આવે છે ને? અત્યારે તો હજી કૂકીઝ છે એ આપણે સર્વર ઉપરથી જ રીડ કરી છે ઓબ્જેક્ટ થ્રુ. હવે એને આપણે ક્લાયન્ટના મશીનમાંથી રીડ કરવી છે, એટલે રિક્વેસ્ટ આપણે જો બીજી જગ્યાએ ફોરવર્ડ કરીએ છીએ. એટલા માટે આપણે બીજી સાવલેટ બનાવી હતી. જો અહીંયા આ એડ ન્યૂ ધ સાવલેટ, સોરી, આપણે અહીંયા જ બનાવીએ, એટલે વારે વારે પેકેજનું નામ ના પૂછ્યું આપણે. સાવલેટ રીડ માય કૂકી, રીડ માય કૂકી, નેક્સ્ટ રીડ, એક જ મેથડ આપણે બનાવશી, જસ્ટ પોસ્ટ નહીં બટ કેટ. અહીંયા આવી ગયા, રાઈટ? ધીસ ઇઝ ધ પ્લેસ. આ તો પછી ફોર્માલિટી કરવી જ પડશે આપણે, એમાંથી કંઈક રીડ કરવું છે એટલે. અને આપણે હંમેશા ઇગ્નોર કરીએ છીએ, આપણે એનું કાંઈ કામ નથી. હવે અહીંયા કંઈક તમારે મેકેનિઝમ આપવું પડે ને કે જેનાથી તમે સેકન્ડ સાવલેટમાં જઈ શકો. તમે જો આવું બી કરી શકો, આપણે ગઈકાલે ટ્રાય કર્યું હતું ને સેન્ડ રીડાયરેક્ટ, સીધું તમે શું આપી દો, બીજી સાવલેટનું નામ આપી દો રીડ, તો બી ચાલે ને? એટલે આ પેજ ઉપર ખાલી કૂકી સેટ થાય ને, તમે સીધું રીડ કરવા માટે ક્યાં જવા દેશો એને? સેકન્ડ પેજ ઉપર અહીંયા ખાલી જો આપણે એમ લખીએ છીએ અહીંયા પીડબ્લ્યુ ડોટ પ્રિન્ટ એલ એન, પ્રિન્ટ એલ એન, વેલકમ ટુ રીડ,
की पेज पहले आटलुक जो या पछी हजी रीड करिए राइट स्टेप बाय स्टेप लेट्स रन दिस जो अहीं थी आपणे सबमिट करसी एटले अहीं जशे हजी सी आ कूकीज में जो स्टेटिक वेल्यू ज करी जो हजी बीजी वेल्यू भी जो आ रीते थाय ए बीजा पेज में एक मिनट पछी जाए पहला एक ज मिनट आ हजी बाकी रही गयुं ने लेट्स से C2 अने C2 छे एनी वेल्यू क्यांथी आवे तो रिक्वेस्ट डॉट गेट पेरामीटर पेरामीटरनुं नाम शुं हतुं आ पहला पेज में माय कूकी એટલે હવે બે કૂકી થઈ ગઈ ને એક કૂકી જે છે આને આપણે C1 કરી દઈ અને આને આપણે C2 કરી દઈ એક કૂકીમાં આપણે સ્ટેટિક વેલ્યુ આપીએ છીએ અને બીજી કૂકીમાં વેલ્યુ ક્યાંથી આપીએ છીએ ઇન્ડેક્સ પેજમાં જે આવે છે તે રાઈટ હવે અહીંથી રીડ આપણે જેવું કરશી એટલે અહીંયા કૂકી બંને સેટ થઈ ગયા છે અને સીધું અહીંયા પહોંચશે ને ચાલો પહેલાં એ જોઈ લે હાલે છે કે નહીં એ પ્રોપરલી રન થાય છે કે નહીં એને ચેક કરી લઈ પછી બીજા પેજમાં વરીએ ને આપણે રીડ કરશું કૂકીઝને કૂકી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ડેક્સ પેજ અને સેટ કૂકી કર્યું જો છે થઈ ગયું સેન્ડ રીડાયરેક્ટ આપણે આની પહેલાં શીખ હતા આપણા જ કોઈ રિસોર્સમાં આપણે ફોરવર્ડ કરી દેવું હોય તો એટલે જો અહીંયા ક્લિક થાય એટલે પહેલાં માય કૂકીમાં આવશે અહીંયા કૂકી સેટ થઈ જશે અને અહીંયાથી સીધું ક્યાં થઈ ગયું સેન્ડ રીડાયરેક્ટ રીડમાં એટલે અહીંયા આવી ગયું અને વેલકમ થઈ ગયું નાવ હિયર ઇઝ ધ પ્લેસ કે જ્યાં તમારે કૂકીઝ જે છે ને એ રીડ કરવી પડે તો જો કૂકીઝ આપણે આ રીતે રીડ કરીએ કૂકી કૂકી ઇઝ ઇક્વલ ટુ જો હવે રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકીઝ એની મેથડ છે સી કૂકીઝ એકી સાથે પહેલાં તમારે કૂકીના એરે ઓબ્જેક્ટમાં લેવી પડે અને ધેન વન બાય વન એને રીડ કરવી પડે સો હિયર ઇઝ ધી મેથડ જેટલી બી કૂકીઝ હશે રાઈટ આ કરંટ રિક્વેસ્ટની અંદર બધી જ કૂકીઝ જે છે અહીંયા આવી જશે હવે જો અહીંયા વેલકમ ટુ કર્યું છે ને અહીંયા આપણે પહેલાં જોઈએ તો ખરા કેટલી કૂકીઝ છે ડોટ પ્રિન્ટ આપણે 0 અને 1 એવું કર્યું હતું ને એને બદલે બીજું કરીએ છીએ હમણાં જો નવો રસ્તો કરીએ હવે પ્રિન્ટ એલન ટોટલ કૂકીઝ રાઈટ એવું લખીએ છીએ ખાલી ટોટલ કૂકીઝ કૂકી ડોટ શું છે ભાઈ યસ લેન્થ એની લેન્થ બતાવશે ભાઈ કેટલી કૂકીઝ છે રિફ્રેશ થઈ ગયું સર ગોડાલો બોલો છે કેટલી કૂકીઝ છે અત્યારે 2 કૂકીઝ છે ને અહીંયાથી આપણે 2 કૂકીઝ સેટ કરી છે ને લેટ્સ હેવ ધી થર્ડ વન હજી ઉમેરીએ ચાલો એક 3 કરી દઈએ અને અહીંયા વારી પાછી સ્ટેટિક વેલ્યુ આપીએ ધીસ ઇઝ થર્ડ કૂકી અને અહીંયા C3 કરી દઈએ આપણે અહીંયા બી C3 કરી દઈએ હવે અહીંયા હજી પહેલાં અહીંયા જવું પડે ને અને રિફ્રેશ કરી દઈ અને સેટ કૂકી જો ભાઈ રિફ્રેશ નથી થયું બચારું હા હવે થયું જો છે ટોટલ કૂકીઝ ઇઝ ઇક્વલ ટુ 3 ખ્યાલ આવે છે હવે ખ્યાલ આવે છે કે નહીં હલો જો હવે હવે કૂકીને રીડ કરીએ છીએ આ તો ખાલી એમ કીધું ભાઈ કે આટલી કૂકીઝ છે રાઈટ હજી કૂકીમાંથી વેલ્યુ આપણે રીડ નથી કરી હવે સી આમાં 3 છે એવી રીતના 30 બી હોઈ શકે તો બધી કૂકી જે છે એ રીડ કેમ કરવી તો આપણે લૂપનો યુઝ કરી શકીએ લેટ્સ સે ઇન્ટ આર ઇન્ટ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 બિકોઝ આપણે ગઈકાલે જોયું હતું કે 0થી કૂકીઝ છે બધી રીડ એરે આમ બી 0થી શરૂ થાય આઈ લેસ ધેન કૂકીઝ ડોટ લેન્થ એન્ડ આઈ પ્લસ પ્લસ રાઈટ જો તમે આવું કંઈક કરી શકો PW ડોટ પ્રિન્ટ હવે જો કૂકીની મેથડ્સ જે છે એ ઉપયોગમાં લેવું જોઈએ ધ્યાન રાખજો આ બધી ઘણી બધી મેથડ્સ છે કૂકીની હું લખી શકું કૂકીઝ ઓફ આઈ લખી શકું ને આઈથ ઓબ્જેક્ટ ડોટ ગેટ નેમ બોલો આટલું તો ચાલે કે ના ચાલે જેટલા બી નામ હશે એ અહીંયા મને પ્રિન્ટ કરીને બતાડશે ને જો અહીં હાલો આવે છે C1 C2 એન્ડ C3 તો એની બાજુમાં એની વેલ્યુ બી આવી શકે ને
હવે તો લૂપ છે અને મેથડ્સ જ યુઝ કરવાની છે ખાલી. તો અગેઇન એની બાજુમાં જ એના જો નામ લેવા હોય તો આપણે અહીંયા વરી પાછું પ્લસ કરી દઈ, ડબલ કોડ્સ વરી પાછું એક, ઓકે પી આપવાની જરૂર નથી, આ રીતે આપી દો. પ્લસ અગેઇન કૂકીઝ ડોટ, સોરી કૂકીઝ ઓફ આઈ ડોટ ગેટ વેલ્યુ, તો એની વેલ્યુ ડિસ્પ્લે કરે કોન્કેટિનેશનમાં. શું બધું ઓકે, આની કાંઈ જરૂર નથી, સોરી આ નથી જોવાનું આપણે, અહીંયા આઉટપુટ જ જોવાનું છે. હે ઓ વેલ્યુ ઓફ શું આવ્યું, બધામાં વન વન ખોટું આવે છે. એક જ મિનિટ ઊભા રહ્યો, કાંઈક ભૂલ છે આપણી. થેન્ક યુ. વેલ્યુ ઓફ ઝીરો ના આવે ને, આય આવે ને, આપણી કંઈક ભૂલ હોય. કોમ્પ્યુટર હાર્ડલી મેક મિસ્ટેક્સ, રાઈટ છે. ધ વેલ્યુ ઓફ કૂકી વન, જે અહીંયા આપણે સ્ટેટિક સેટ કરી હતી. પછી નેક્સ્ટ શું છે, ધ કૂકી ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ઇન્ડેક્સ પેજ, જો અહીંયા આપણે લે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરમાં દે લેવા હતા. એન્ડ ધીસ ઇઝ થર્ડ કૂકી, એન્ડ ધીસ ઇઝ થર્ડ કૂકી. ખ્યાલ આવે છે હવે? હજી જો, હજી એક આ રીતે કરી શકો, હજી એક કૂકી એડ કરું છું. હવે જોજો બધાય, હવે તમને વધારે મિનિંગફુલ લાગશે. લેટ્સ સે બી કલર, રાઈટ, બી કલર, બી કલર ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે વાય ઈ ડબલ ઓર એ ડબલ્યુ, અને આને હું અહીંયા એડ કરી દઉં છું, રાઈટ. ચાર કૂકી થઈ, ફોર કૂકીઝ આર દેર, પણ અહીંયા પહેલાં રીડ ખાવું પડે પછી થાય. અહીંયાથી તમે ક્લિક કરો ને, થઈ ગયું બી, બી કલર યલો થઈ ગયું ને. હવે જો તમે આવું કંઈક કરી શકો, ઇફ કૂકી ઓફ આઈ ડોટ ગેટ નેમ ડોટ ઇક્વલ શું, બી કલર, બી કલર, ઇફ યસ ધેન પી ડબલ્યુ ડોટ પ્રિન્ટલન બોડી એવું આવતું હતું ને, પછી બીજી કલર આવે, બીજી કલર ઇક્વલ ટુ પ્લસ કૂકી ડોટ ગેટ કૂકી ઓફ આઈ ડોટ ગેટ વેલ્યુ. આઈ એમ શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટેડ નાઉ. હવે જોજો અહીંયા સર, ઇફ કન્ડિશનમાં અહીંયા આઈ લખવાનું, બસ કી ઓફ આઈ સર. આઈ આઈ તો ભૂલ થાય તો અમે ખબર પડત ને, જો હજી છે ને બોડી એને અલગ નથી કર્યું, બોડી ટેગમાં આવે ને એટલે અહીંયા પ્લસ કરી ટેગ છે પૂરો કરવો પડે. આમ શ્યોર હવે કદાચ રન થઈ જાય, હજી રિફ્રેશ નથી થયું. હવે થયું, થઈ ગયો, ખ્યાલ આવે છે હવે શું થાય છે? કૂકી ખ્યાલ આવે છે બધાને હવે કે નહીં? હજી યસ સર. આખી ગયા લાગો છો બધા આટલી વારમાં? હજી સેશન તો બાકી છે, બતાવી દઉં ને સેશન હજી કે બહુ થઈ ગયું કૂકીમાં? અરે એટલીસ્ટ મેસેજ લખી નાખો ભાઈ, જે નથી બોલી શકતા એ મેસેજ લખવાની ના નથી પડી. શું લાગે છે હવે, હવે સમજાય છે કૂકી કે નહીં? કે હજી એક એક્ઝામ્પલ બતાવું. સેશન જોવું છે કે પછી જોશી સેશન? આઈ થિંક સેશન વરી પાછું કાલ કરાવી દઈશ બસ બીજી વાર, કેમ કે આમાં જ ઘણા બધા થાકી ગયા, જવાબ નથી લખતું જ નથી, મેસેજ નથી લખતા કોઈ, કેટલા થાકી ગયા હશે, હાથે નથી હલાવી શકતા. ઓકે ખ્યાલ આવી ગયો ને કૂકીઝ, હવે તો આટલું રાખીએ કૂકી. જો હજી કૂકીઝમાં ઘણું બધું, જો કૂકીને એક્સપાયર બી કરાવી શકો. અહીંયા જો તમે છે ને,
cookie of I expire. Gang method of yeah. चलो कहीं वो नहीं पची बता दी चलो ने आटलूक तो करना को पहला सेट मेक सेट तब जीरो करना को तैयार तैयार कूकी चाहिए खत्म थी जाए अल मेमरी में थी जती रही है बट जवा दियो हमें कहीं नहीं करूँ आटलूक करजो ने देट विल बी इनफ फॉर यू राइट right?